तो आ तरफ મહેસાણામાં एसपीजी अध्यक्ष लालजी पटेले पत्र लख्यो छे। गुजरात प्रदेश अध्यक्ष सी आर पाटिल ने पत्र लख्यो छे। लग्नना कायदा में सुधारो करवा माटे तेमणे रजूआत करी छे। लग्न नोंधणी गाम में थाय तेवो सुधारो लावा मांग करवामां आवी। अमारी साथे लालजीभाई पटेल के जो एसपीजी ना प्रमुख छे तेवो फोन लाइन पर जोड़ाई गया छे। लालजीभाई नमस्कार, स्वागत छे। लालजीभाई, सी आर पाटिल ने आपे पत्र लख्यो छे, पत्र में कई बाबत नो उल्लेख करवामां आव्यो? અમે સીઆર પાટીલ સાહેબની પત્ર એ લખ્યો છે કે અમે 26/12/2022 માનનીય મુખ્યમંત્રી શ્રી અને કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલને મળ્યા હતા। એ વખતે એમને કહ્યું હતું કે કાયદામાં સુધારો થશે તો પ્રેમ લગ્નના મા બાપના વિરુદ્ધમાં જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે એમાં સુધારો લાવી શકાય। તો અત્યાર સુધી ઘણો સમય થઈ ગયો તો એનો હજી કઈ પરિણામ મળ્યું નથી। અમારું 30 તારીખે જે પાટીદાર મહાસંમેલન હતું એમાં પણ માનનીય મુખ્યમંત્રીએ વાત કરી હતી કે ઋષિભાઈના જોડે ચર્ચા કરી અને કાયદામાં કઈ સુધારો થશે તો ચોક્કસ પ્રેમ લગ્નના વિરુદ્ધ જે દીકરીઓ ભાગીને જાય છે। લાલજીભાઈ, મુખ્યમંત્રી ઋષિકેશ પટેલનું આપે નામ લીધું તો પછી પત્ર મુખ્યમંત્રીને લખવો તો સરકારને લખવો તો સી આર પાટીલને શા માટે લખવામાં આવ્યો? સી આર પાટીલને એટલા માટે લખ્યો કે ઓલરેડી અમે મુખ્યમંત્રી શ્રી અને કાયદા મંત્રી શ્રી ને તો લખી અને મળી ચુક્યા છીએ, પણ સી આર પાટીલ સાહેબ ગુજરાત ભાજપના અધ્યક્ષ છે તો એમને પણ અમે પત્ર લખીને જણાવ્યું કે તમે સરકારમાં રજૂઆત કરીને આમાં સુધારો થાય જેથી કરીને જે દીકરીઓ ભાગીને જાય છે કાયદો લાવવાનું કામ કાયદા મંત્રીનું હોય છે। કાયદા મંત્રીને પણ મળ્યા પણ હાલ ચાલુ સરકારના પ્રદેશ અધ્યક્ષ તરીકે એમને પણ પત્ર એટલા માટે લખ્યો કે એ પણ યાદ કરાવી અને સરકારના આ કાયદાની અંદર સુધારો કરી શકે એની રજૂઆત એ કરી શકે એટલા માટે એમને પણ પત્ર લખીને યાદ કરાવ્યું કે અગાઉ અમે આ તારીખે લેટર લખ્યો હતો અને એમાં તમે પણ યાદ કરાવી એને કાયદામાં સુધારો લાવી શકો તો વહેલામાં વહેલી તકે લાવી શકી શકો છો, કારણ કે દીકરીઓ જ્યારે ભાગી જાય છે એટલે દરેક સમાજ વચ્ચે વેરઝેર ઊભું થાય છે અને આખું જે દીકરી જે ઘરની ભાગી જાય છે એના પરિવાર પણ તૂટી જાય છે। અને મોટા ભાગે અમે છેલ્લા ઘણા સમયથી જે ખોટી રીતે પ્રેમ લગ્ન થાય છે એના વિરોધી છીએ, પ્રેમ લગ્નના વિરોધી નથી। માત્ર પાટીદાર સમાજ વતી આપે પત્ર લખ્યો છે કે ગુજરાતના દરેકે દરેક સમાજ અને જ્ઞાતિ વતી પત્ર લખ્યો છે? હા, અમે દરેક સમાજને સાથે રાખી અને આમાં અમને સહકાર મળી રહ્યો છે એ રજૂઆત અમે કરી છે કે દરેક સમાજનું અમને સમર્થન છે કે આ રીતે પ્રેમ લગ્ન કરીને ભાગી જે દીકરીઓ જાય છે તો એમને બચાવવા માટે શું કરી શકાય અને કાયદામાં શું શું સુધારો કરી શકાય, કારણ કે ઘણા તાલુકા જિલ્લાની અંદર ખોટા પ્રેમ લગ્નો કરી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને લગ્ન થયા છે એવા પુરાવા પણ અમે રજૂ કર્યા છે। જી આભાર લાલજીભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।